અડધી રાતે પણ ઉઠાડીને પૂછ્યું હોય કે વિશેષણ એટલે શું એટલે કદાચ બધા જ એ ટકા ઊંઘમાં હશે તો પણ બોલશે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય પારંપરિક વ્યાખ્યા મગજમાં ફેટ બરાબર હવે એ વ્યાખ્યા ગોખી લેવાથી એજેક્ટિવ આવડી જાય ના આવડે બરાબર જરૂરી શું છે એની ઓળખ તો અહીંયા આપણે એ સમજવાનું છે કે મારે વિશેષણ ઓળખવું કેવી રીતે એને આપણે એમ ઓળખી લેશું પુઅર ને રીચ ને હોટ ને કોલ્ડ ને લોંગ ને શોર્ટ ને બરાબર આવા આવશે તો એને તો આપણે આમ ઓળખી લેવાના છે કરેક પણ ક્યારેક કોઈક એવો શબ્દ આવી જાય કે જે આપણને ખબર જ ન એનો અર્થ જ ખબર ન હોય અને એ એકચુઅલી નીકળે વિશેષણ અને આ કારણ કે આપણી નજર સામે નથી એવું આપણે ઓળખી નથી શકતા તો આવી રીતનું હોય ત્યારે કેવી રીતે ઓળખવું ભલે આપણને શબ્દનો અર્થ ખબર જ ન હોય તો એટલી ખબર પડી જાય આપણને કે આ વિશેષણ કેવાય રાઈટ તો કેવી રીતે ઓળખવું લેટેસ્ટી સૌથી પહેલા હું તમને એક વાક્ય આપીશ બરાબર અહીંયા લખું છું રાઈટ તો જોઈએ આપણે કે કોઈક શબ્દનો અર્થ ખબર નથી તો કેવી રીતે ઓળખાય છે સપોઝ કે વાક્ય આ રીતનું છે હી ઇઝ અ પ્રૂડન્ટ સ્ટુડન્ટ માનો કે વાક્ય આ આપણી સામે છે હવે ચર્ચા વિશેષણ શરૂઆત કરી ચર્ચાની બરાબર એટલે આપણે જયારે ઓળખવાનું હોય ને ત્યારે આપણે જનરલી શું તુક્કો અપનાવતા હોઈએ છે કે શું ઓળખવાનું કીધું છે ભાઈ વિશેષણ ખબર નથી આ શબ્દ થોડો નવો છે એટલે આ વિશેષણ હશે એટલે આપણે એને સમજી લેતા હોઈએ છીએ જો મેં ક્રિયા વિશેષણથી શરૂઆત કરી હોત અને એમ કહું હું એક વાક્ય લખું છું આમાં ક્રિયા વિશેષણ ઓળખો તો બી કેટલાક સ્ટુડન્ટને ક્રિયા વિશેષણ સમજત કેટલાક બરાબર જો ખ્યાલ ન હોય તો આવું થાય કે ન થાય રાઈટ તો આ રીતે અંધારામાં તીર ગ્રામરમાં ન ચલાવાય રાઈટ રા પ્રૂડન્ટનો અર્થ ખબર નથી આપણને હું એમ કહું વાક્ય શું કહેવા માંગે છે તો પ્રૂડન્ટનો અર્થ ખબર નથી તો એક્ઝેક્ટ ગુજરાતી નહીં કરી શકો પણ જિંગલિશ તો કરી શકશો કે નહીં ગુજરાતી ઇંગ્લિશ કોમ્બો રાઈટ શું તમે ટ્રાન્સલેશન કરવાનું કે તે એક પ્રૂડન્ટ વિદ્યાર્થી છે આવું તો મગજમાં આવે કે ન આવે

પ્રશ્ન પૂછશો શું અથવા કોણ શું પ્રશ્ન પૂછશું આપણે શું અથવા કોણ ઓકે આ પ્રશ્ન પૂછો અને જોવો જવાબ શું મળે તે પ્રૂડન્ટ વિદ્યાર્થી છે તો પ્રૂડન્ટ શું અથવા કોણ પ્રૂડન્ટ કોણ અથવા શું તો જવાબ શું મળશે સ્ટુડન્ટ મળશે કે નહીં મળે યસ ઓર નો કરેક્ટ સ્ટુડન્ટ નામ કહેવાય કે ના કહેવાય કેટલાકના મગજમાં એવું આવે સર જવાબ હી પણ મળી શકે ને જ્યારે કે એકચુઅલી હી જવાબ નથી આનો એક્ઝેક્ટલી પૂછીએ આપણે પ્રુડન્ટ કોણ તો પ્રુડન્ટ હી નહીં પ્રુડન્ટ વિદ્યાર્થી છે બરાબર પણ માનો કે આપણે હી મળ્યો કેટલાકને એવું લાગ્યું માની લ્યો તો હી શું છે સર્વનામ છે કે નહી કરેક તો હવે સમજો બેઝિક ટેકનિક વિશેષણની ઓળખ કેવી રીતે કરવી આ વિકાસવાણી છે બરાબર કોઈ પણ શબ્દને પ્રશ્ન પૂછીએ શું અથવા કોણ અને જવાબમાં જો નામ કે સર્વનામ મળે તો એ શબ્દ વિશેષણ જ કહેવાય અર્થ ખબર ખબર હોય હોય છે આવડી ગયું બરાબર હવે અહીંયા સમજો એક બીજી બાબત અહીંયા તો આપણને ખબર પડી કે ભાઈ પેશન્ટ આ છે અને ઓપરેશન કે સારવાર આની કરવાની છે ઘણી વાર તો વાક્યમાં ખબર જ ન પડે કે હાળું કયા શબ્દને પૂછવું મારે શું કે કોણ એવું બને તો ત્યારે શું કરવું તો સમજો ત્યારે શું કરવાનું એવી કોઈક સ્થિતિ આવે માનો કે આપણે ખબર જ પડતી ત્યારે શું કરવાનું રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું શું કેવી રીતે કરવાનું ત્યારે નામ સર્વનામ ગોતી નાખવાના નામ સર્વનામ ઓળખતા આવડવું જ જોઈએ આ બધું પછી જ લાગુ પડશે બરાબર તો કેવી રીતે રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું નામ સર્વનામ ગોતો નામ શું છે સ્ટુડન્ટ તો શું કરો જે નામ કે સર્વનામ તમે જે ગોયતા હોય એને પ્રશ્ન પૂછો શું પ્રશ્ન પૂછશો કેવું અથવા કેટલું તમે જ્યારે આ પ્રશ્ન પૂછો કેવું અથવા કેટલું તો જવાબ શું કેવો સ્ટુડન્ટ તો જવાબ શું મળશે તમને મને કહેજો જરા આજ મળશે કે બીજું કોઈ મળશે આખા વાક્યમાં જોઈ લો તમે આજ મળશે ને જ્યારે કોઈ નામ કે સર્વનામને પ્રશ્ન પૂછીએ કેવું કે કેટલું બરાબર ત્યારે જે જવાબ મળે જેટલો જવાબ મળે એ વિશેષણ જ કહેવાય અને જો જવાબ ન મળે તો વિશેષણ નથી તો પછી આ શું છે એ હજી ખબર નથી પણ વિશેષણ નથી એટલી ખાતરી થઈ ગઈ ક્લિયર યસ બીજા એક્ઝામ્પલ જોઈએ એક બે એટલે વધારે પાકું થઈ જાય

વિશેષણ કહેવાય કે નવાય આઈ એમ શ્યોર હવે મગજમાં ઉતરી રહ્યું છે બધાને બરાબર રિવર્સ એન્જિનિયરિંગ ખબર નથી પડતી ઇન્ટેલિજન્સ શું છે કે વિશેષણ છે કે નહીં કે ખબર નથી ચાણક્યને ક્રોસ ચેક બી કરી શકો છો કે આ મેં આવું વિચાર્યું તમે બરાબર વિચાર્યું મારી ભૂલ નથી થતી ને એના માટે બી ક્રોસ ચેક કરી શકાય નામ મળ્યું આપણને રાઈટ નામ સર્વનામ જે બી મળે એને પ્રશ્ન પૂછો શું પ્રશ્ન પૂછો કેવું અથવા કેટલું

પછી એને લગતું પછી જે આ વિચારણ છે નેક્સ્ટ સ્ટેપ એ આપણે આગળ આરામથી વિચારી શકશું જે તે ટોપિકમાં કરેક્ટ ક્લિયર હવે જો આ સમજાઈ ગયું એક વાક્ય બીજું જોઈએ આપણે એટી સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ટુડે હળું ખબર નથી પડતી આમાં તો વિશેષણ શું છે બરાબર નામ ઓળખો શું છે નામ આમાં સ્ટુડન્ટ છે કે નહીં યસોરનો નામને શું પ્રશ્ન પૂછવાનો કેવું અથવા કેટલું યસ કરેક કેવા સ્ટુડન્ટ એનો ક્યાંય જવાબ છે ક્યાંય કોઈ જગ્યાએ જવાબ છે નથી કેટલા સ્ટુડન્ટ એનો જવાબ છે કે નહીં કેટલા એનો જવાબ શું મળ્યો આપણને એટી મળ્યું કે ન મળ્યું એટલે આ સો એ સો ટકા વિશેષણ કોઈ પણ જાતની શંકા નહીં યસ ક્લિયર ઓકે એમ શો સમજી ગયા છો બરાબર અને સમજી ગયા છો તો હું હવે નેક્સ્ટ સ્લાઇટમાં એક વાક્ય આપીશ એમાં વિશેષણ શું છે એ ઓળખવાની કોશિશ કરો ભલે આ વિડિયો છે આપણું વન આપણે આમને સામને બીજી રીતે ઇન્ટરેક્શન નથી થવાનું તમે જે કહેશો એ મને ખબર નથી પડવાની પણ પાંચ સાત સેકન્ડ લઈશું જરા મગજને કસો બરાબર વાક્યમાં વિશેષણ શું છે ક્યુ છે એને ઓળખો જો હોય તો જે લોકો મારા લેક્ચર ભર્યા છે એ લોકોને તો આવડે જ બરાબર ધ ગર્લ સિંગિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય વિશેષણ ક્યું છે પહેલી વસ્તુ છે કે નહીં અને છે તો શું છે વિચારો સોચી ફાય નજર ફેરવી આપણે ક્યાંય વિશેષણ દેખાય તમને આમાં કેટલાકને અણસાર મળવા માંડ્યો છે બરાબર પણ ઘણા એવું વિચારે છે કે આમાં વિશેષ છે જ નહીં તો શું કરવાનું પુનઃ ખાતરી કરવા શું કરવાનું નામ જોવાના કે નહીં જોવાના નામ કે સર્વનામ રાઈટ તો આમાં નામ કયા ક્યાં છે આ જે મુદ્દો સમજાવી રહ્યો છું રાઈટ આ મુદ્દો એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાણો છે ગ્રામેટિકલ મુદ્દો છે આ બરાબર ખાલી ઓળખની વાત ને એવું નથી ગ્રામેટિકલ મુદ્દો છે એટલે સમજજો જોવા નહીતર તો શું છે કે આની પહેલા જે સમજાવ્યું ત્યાં સુધીમાં એટલું હોત તો ચાલત પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એટલે હું જરા આ વસ્તુ પણ કવર કરી છે છે નામ ગર્લ છે સ્ટેજ છે સ્ટુડન્ટ છે એટલે કે માય સ્ટુડન્ટ છે યસ પ્રશ્ન પૂછતા જઈએ એક એક નામને શું પ્રશ્ન પૂછવાનો કેવું અથવા કેટલું કરેક્ટ તો મારો વિદ્યાર્થી કોણ છે કે વિદ્યાર્થીની કોણ છે તો જવાબ શું મળશે છોકરી છે બરાબર હવે મારી વિદ્યાર્થીની કેવી છે આપણે પ્રશ્ન પૂછવાનો છે કેવી કેવું અથવા કેટલું તો મારી વિદ્યાર્થી માય સ્ટુડન્ટ કેવું કે કેવી કે કેવો તો જવાબ મળશે છોકરી એમાંય છોકરી જ જવાબ મળે છે રાઈટ તો આપણે આ તો નામ છે કે વિશેષણ છે એટલે આને લગતું પણ વિશેષણ છે જ નહીં બરાબર હવે બાકી શું રહી ગયું ગર્લ હવે પેલા તો આ આપણી સામે વાક્ય હોય તો એનું કાચું પાકું અથડાતું કૂટાતું પણ એ જે કહેવા માંગે છે એ સમજવું તો પડે જ ધ ગર્લ સિંગિંગ ઓન ધ સ્ટેજ માય સ્ટુડન્ટ એમ કહું આનો મતલબ શું થાય આનો ભાવવાર શું થાય ભાષાંતર નહીં ભાવાર શું થાય તો મોટા ભાગના મગજમાં શું આવશે જે છોકરી સ્ટેજ પર ગાઈ રહી છે મારી વિદ્યાર્થીની છે આવું કંઈક મગજમાં આવી શકે કે નહીં યસર નો કરેક્ટ કે ભાઈ જે છોકરી સ્ટેજ પર ગાઈ રહી છે મારી વિદ્યાર્થીની છે બરાબર હવે સમજો હવે બાકી શું રહી ગયું ગર્લ ધ ગર્લ્સ સિંગિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય સ્ટુડન્ટ કેવી છોકરી મારી વિદ્યાર્થીની છે કેવી છોકરી મારી વિદ્યાર્થીની છે જવાબ શું મળશે એટલે આપણે કહીએ કે સ્ટેજ પર કે ગાતી કે સિંગિંગ એવો કંઈક જવાબ મળશે રાઈટ તો કેવી છોકરી મારી વિદ્યાર્થીની છે જવાબ શું મળ્યો આપણને આ જવાબ મળ્યો કે ન મળ્યો નો આની પહેલા જે મેં શરૂઆત કરી ત્યારે મે શું કીધું કોઈ પણ શબ્દને પ્રશ્ન પૂછો નામને પ્રશ્ન પૂછો કેવું કે કેટલું જે જવાબ મળે જેટલો જવાબ મળે એ વિશેષણ જ કહેવાય આપણે વાત થઈ એમાં પછી કોઈ ફેરફાર નહીં કીધું એટલે નો ફેરફાર બરાબર કોઈ અપવાદ નહીં કોઈ શરતોને આધીન ફુદરડી નહીં બરાબર જો પણ આમ હોય તો તેમ એવું કંઈ જ નથી આ મેં બે પ્રશ્નો પૂછવાના કીધા બે રીતે એટલે વિશેષણ જ મળે તો કેવી છોકરી જવાબ શું મળ્યો આપણને આ મળ્યું તો આ વિશેષણ જ કહેવાય મેં જ્યારે કીધું કે આવા વાક્યમાં વિશેષણ ઓળખો ત્યારે ઘણા છે તે કન્ફ્યુઝ થઈ ગયા અથવા કેટલાકને તો એવું જ લાગ્યું કે આમાં વિશેષણ છે જ નહીં એનું કારણ છે એવું લાગવાનું કારણ છે કન્ફ્યુઝ થવાનું કારણ છે આપણે અત્યાર સુધી જે વિશેષણથી ટેવાયેલા છે એક શબ્દના વિશેષણથી જ છે બરાબર યસ આગળ કહું છું હવે આ વાક્ય જુઓ ધ ગર્લ હુ ઇઝ સિંગિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય સ્ટુડન્ટ આ વાક્ય અને આ વાક્ય બંનેનો ભાવાર્થ એક જ છે કે નહીં કેટલાક વિચારે હું છે એટલે કોણ થાય તો અહીંયા ક્યાંય પ્રશ્ન પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોણ ગાય છે કે કોણ મારી એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે અહીંયા હું એટલે કોણ કે કોણે નથી આ વાક્ય અને બંને વાક્યો કેવા એક જ વસ્તુ માગે છે કે નહીં યસો નો હવે જે સમજાવું છું અગત્યનો પાર્ટ છે બરાબર ભાવાર્થ એક જ છે આનું જે મેં કીધું કે આનું ગુજરાતી વિચારો તો મોટા ભાગના મગજમાં જો એવું આવ્યું હોય કે જે છોકરી સ્ટેજ પર ગાઈ રહી છે એ મારી વિદ્યાર્થીની છે તો આ એનો તમે ટ્રાન્સલેશન ન કર્યું તમે એનો ભાવાર્થ કીધો ભાષાંતર નહોતું એક્ઝેક્ટ ભાષાંતર બંને વાક્યોના ધ્યાનથી સમજો સ્ટેજ પર ગાતી છોકરી મારી વિદ્યાર્થીની છે અને જે છોકરી સ્ટેજ પર ગાઈ રહી છે કે જે એટલે શું થયું ભાવાર તો એક જ થયો બરાબર છે ખાલી વાક્ય રત્નમાં થોડો ફેર પડ્યો કરેક્ટ હવે અહીંયા પણ જ્યારે આના સેમ જ છે અહિયાં પણ હું તો હું વિશેષણ તરીકે કોઈ પણ ઓળખશે સરવાળે કઈ કેવી છોકરી મારી વિદ્યાર્થીની છે તો જવાબ શું મળશે આપણને આ આખું મળશે કે નહીં મળે કેવું મને જ્યારે આપણે પૂછ્યું અહીંયા સેમ વસ્તુ રિપીટ કરું છું રાઈટ જ્યારે આપણે પૂછ્યું અહીંયા કેવું તો જવાબ આ મળ્યો તો આ વિશેષણ જ કહેવાય કરેક્ટ ક્લિયર યસ હવે ડિફરન્સ સમજો આ પણ વિશેષણ આ પણ વિશેષણ અહીંયા બંનેમાં વિશેષણનું કામ જે કરે છે એ એક શબ્દ થી પણ શબ્દોનું ગ્રુપ છે યસ એ શબ્દોનું ગ્રુપ છે કરેક્ટ હવે સમજો જ્યારે આવો શબ્દોનો ગ્રુપ જે હોય ત્યારે એનું એક ગ્રામેટિકલ લેબલ લાગે છે અને આ લેબલ પૂછાયું છે એકાદ એક્ઝામમાં એટલે હું તમને આ સમજાવી રહ્યો છું આ ગ્રુપ છે આ ગ્રુપ છે ગ્રામેટિકલ ડિટેલમાં સમજવાની જરૂર નથી બરાબર હું જે જે રીતે તમને કહું છું જે તમે તમારાથી શક્ય છે હું એ રીત બતાવું છું સિંગિંગ ઓન ધ સ્ટેજ જે વિશેષણનું કામ કરે છે એ ગ્રુપની જોવાનું આગળ પાછળ નહીં જોવાનું સિંગિંગ ઓન ધ સ્ટેજ આટલો ભાગ ખાલી તમે વાંચો કે બોલો તો મને એમ કયો કે આ અધૂરું છે કે વાક્ય છે અર્થપૂર્ણ છે છે કે કે અધૂરું શું લાગે તમને હું અત્યારે એમ સ્ટેજ પર ગાતી આટલું બોલીને અટકું એટલે વધુ વધુ પાંચ સેકન્ડમાં તમે આમ આમ કરશો હા તો શું પણ એમ સ્ટેજ પર ગાતી તો શું એનો મતલબ અધૂરું છે આ કઈક ખૂટે છે આ ગ્રુપ જે વિશેષણનું કામ કરે છે બર ગુજરાતીની અંદર તમારામાં શબ્દ સમૂહ ને ઉપવાક્ય આવે ખરા ગુજરાતી લેંગ્વેજમાં આવે ને યસ આપણે એ સમજી રહ્યા છે હવે આ જે છે સ્ટેજ આ અધૂરું છે અર્થપૂર્ણ નથી વાક્ય નથી અર્થપૂર્ણ ન હોય વાક્ય ન હોય એને ગુજરાતીમાં શબ્દ સમૂહ કહેવાય બરાબર છે ઇંગ્લિશમાં એને ફ્રેઝ કહેવાય

ઇંગ્લિશમાં એને આ ઉપવાક્યને ઇંગ્લિશમાં ક્લોઝ કહેવાય સી એલ એ યુ એસ ઈ ક્લોઝ ક્લોઝ બંધ નહીં આપણે ઉચ્ચાર નથી કરવાનો પણ હવે જાણવા બેઠા છો તો સરખું જાણો બરાબર એટલે એને ઇંગ્લિશમાં ક્લોઝ કહેવાય ગુજરાતીમાં આપણે એને ઉપવાક્ય કહીએ છીએ હવે કારણ ક્યાં વિશેષણનું કામ કરે છે શબ્દ સમૂહ એટલે એજેક્ટિવ ફ્રેશ છે આ એજેક્ટિવ ક્લોઝ છે

સિલેબસ ઓકે કોઈ એક્સ્ટ્રા વિશેષ જ્ઞાન નથી રેડતો આ ધ્યાન રાખજો સિલેબસ બાર હું જઈશ જ નહીં બરાબર ક્લિયર એટલે આ રીતે વિશેષણ ઓળખાય આ જે મેં બતાવ્યું ને આગળ આપણે જોશો ને જે લોકો મોક ટેસ્ટ જે લોકો જોતા હશે એમાં આ બધું આવે જ છે આર્ટિકલ ધ માટે આપણે નિશ્ચિતતા માટે જોવું પડે છે બરાબર તો એમાં બી આપણે જ્યારે ઓળખીએ છીએ ત્યારે આપણે એજેટિવ ક્લોઝ કે ફ્રેઝ જ મળતું હોય છે બરાબર ક્લિયર ઓકે પાર્ટ વોનાઉન વખતે બરાબર એમાં મેં સમજાવ્યું હતું તમને કે આ ચારે ચાર શબ્દો વિશેષણનું પણ કામ કરે સર્વનામનું પણ કામ કરે અને એમાં આપણે એવું જોયું સમજો કે ભાઈ ધેટ બુક ઇઝ યોર્સ ધેટ બુક ઇઝ યોર્સ તો ધેટ કોના માટે વપરાયું બુક માટે તો બુકની તો ધેટ પછી તરત જ બુક છે કે નહીં તરત જ હોય તો વિશેષણ તરત જ ન હોય તો સરોનામ આ આપણે જોઈ ગયા છે જો પાર્ટ વન કોઈએ ન જોયો હોય તો પાર્ટ વન જોઈ લેજો બરાબર ક્લિયર તો ઇંગ્લિશ અઘરી ભાષા લાગે છે કે હવે એવું લાગતું જાય છે કે નાના આપણે ધારતા એટલું અઘરું નથી ક્રિયાપદો સર આ તો ફાવે ક્રિયાપદ એટલે શું કાર્ય જે સૂચવતો એ શબ્દ ક્રિયાપદ એમાં છે શું હવે હું તમને એમ કઉ બોલો આમાં ક્રિયાપદ શું છે લગભગ બધા મને સો એ સો ટકા મને છે કે આમાં ક્રિયાપદ લંચ છે ઓર નો આમાં આ લર્નિંગ છે યસો નો ભલે ન ઓળખી શકો કદાચ બરાબર પણ ક્રિયાપદ છે એવું તો ઓળખી જ શકશો કે નહીં ઓળખી શકો એટલે કઈ અઘરું છે ના બરાબર હવે લર્ન એટલે શીખવું એ આપણને ખબર છે લર્નિંગ એટલે શીખી રહ્યા છે એ આપણને ખબર છે બીજું કોઈ પણ રાઇટિંગ કીધું હોત રનિંગ કીધું હોત તો આ બધાના અર્થ ખબર છે આપણને એટલે આપણે કરી શકીએ છીએ કે આ કાર્ય સૂચક શબ્દ છે બરાબર ક્યારે કેવું બને કે વાક્યમાં આપણને શબ્દ જ એવો આપ્યો હોય કે એનો અર્થ જ ખબર ન હોય તો એ ક્રિયાપદ છે એક વિશેષણ છે ક્રિયા વિશેષણ છે એ ખબર કેવી રીતે પડે આપણને મૂળ તકલીફ જ આ છે ને આપણી કે આળો આનો અર્થ જ ખબર હોય તો સમજવું કેવી રીતે એટલે આપણે શોર્ટકટ તરફ મેક્સિમમ દોડીએ છીએ થી શોર્ટકટ તરફ દોડવાના બેઝિકલી બે કારણ હોય એક એવું હોય કે મારા કન્સેપ્ટ ક્લિયર છે અને મારે સમય બચાવવા માટે શોર્ટકટ જોઈએ છે તો આ તમારો એપ્રોચ બહુ સાચો ને પરફેક્ટ છે મોટા ભાગના અથવા તો કેટલાક શોર્ટકટ એટલા માટે ગોતતો હોય છે હાલ સમજણ પડતી નથી મને કહી દો ને કે આ હોય તો આ આવે ના હોય તો આ આવે એ રીતે જે શોર્ટકટ ગોતી રહ્યા છે એ લોકોને શોર્ટકટ જાણ્યા પછી પણ પચાસ ટકા તો તકલીફ રહેશે હું તમને ડીમોટીવેટ નથી કરતો વિડીયોઝમાં મારે બધાને મોટિવેટ કરવાના હોય પ્રોત્સાહન આપવાનું હોય પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા જ રહેવાની છે બરાબર છે ક્લિયર હવે તો મેં જે કીધું તમને કે શબ્દનો અર્થ જ ખબર ના હોય તો કેવી રીતે ઓળખું કે ક્રિયાપદ આ છે અર્થ ખબર હોય તો એક અગત્યની બાબત સમજો દુનિયાની કોઈ પણ ભાષાનું કોઈ પણ વાક્ય ક્રિયાપદ વગર બની જ શકે નહીં નેવર કોઈ બી ભાષા હોય બરાબર આજે હું તમને એમ કહું કે સાંભળો વાંચો લખો સમજો એક જ શબ્દ બોલ્યો કે નહીં આ જેટલા જે ચાર શબ્દો બોલી ગયો આ બધા શબ્દો કાર્ય સૂચક છે કે નહીં રાઈટ તો આ ક્રિયાપદ થયા યશોર એક શબ્દનું વાક્ય જોઈએ એમાં ક્રિયાપદ જ હતું કે નહીં બરાબર ઓકે તો હવે આપણે જે જ્યાં આપણે અટવાતા હોઈએ છે મુખ્ય વસ્તુ એ જોઈ લઈએ કે અર્થ ખબર ન હોય તોય એ કઈ રીતે ખબર પડે કે આ ક્રિયાપદ છે સી હી ઓફન fabricates false સ્ટોરીઝ હવે થોડું આપણને ઓડ લાગતો શબ્દ છે એટલે આપણે આપણે ગેસ કરી લીધું ક્યાં ક્રિયાપદ છે કે આ ફલાણો શબ્દ ક્રિયાપદ છે ગેસ કરી લીધું આપણે બરાબર ખાતરી પૂર્વક જવાનું હોય બરાબર અગાઉ કીધું ગ્રામર ને ગણિત એક જ રાશિના છે કા માર્ક મળે ને કા ન મળે બરાબર ધ્યાનથી સમજો શું કરવાનું જ્યારે આપણને ખબર ન પડતી હોય કે કયો શબ્દ છે કે આ ક્રિયાપદ છે કે નહીં ત્યારે વાક્યનું પોસ્ટમોર્ટમ કરવાનું બરાબર કેવી રીતે સમજો હી હી શું છે સર્વનામ છે ઓફન ઓફટન વાળું ઓફન બરાબર એટલે અવારનવાર સમયસૂચક શબ્દ છે ભલે એનું ટેકનિકલ લેવલ આપણને ખબર નથી ગ્રામેટિકલ પણ સમયસૂચક શબ્દ છે કાર્ય સૂચક નથી એટલી ખબર ના પડે દરેકને પડે યસ આનો અર્થ ખબર નથી ફોલ્સ એટલે તો ટ્રુ ઓર ફોલ્સ આવી ગયા એટલે ખબર છે ફોલ્સ એટલે શું ખોટું ખોટું શું અથવા કોણ જવાબ શું મળશે સ્ટોરીઝ મળશે કે નહીં સ્ટોરીઝ નામ કે ના એટલે ફોલ્સ તો વિશેષણ થયું કે ન થયું હમણાં જ જોયું આપણે બરાબર અને આ નામ છે બાકી શું રહી ગયું આ રહી ગયું પોસ્ટમોર્ટમ જે કર્યું આપણે એમાં હૃદય ક્યાંય હાથમાં આવ્યું આપણા

ક્યારેક ઈચ્છા થઈ જાય કે ના ના હું હવે થોડી મહેનત કરું એટલે ઇંગ્લિશની બુકના પાના ફંફોડીએ અને એમાં આપણને આ હું જે ન સમજાવું ટેકનિકલી ને એવા કંઈક શબ્દો આવે તો એમ થાય કે હાળું ક્રિયાપદમાં આ બુકબોર્ડના વિડીયોમાં આ તો હાળું સમજાવ્યું નહીં બરાબર લે શી સેંગ song સ્વીટલી ઇન ધ પાર્ટી શું થાય મતલબ આનો તેણીએ પાર્ટીમાં એક નવું ગીત મીઠાશપૂર્વક કે મધુરતા પૂર્વક ગાયું યસ કરેક્ટ હવે આ વાક્ય શું કહેવા માંગે છે શી સેંગ સ્વીટલી ઇન ધ પાર્ટી તેણીએ પાર્ટીમાં મીઠાશપૂર્વક ગાયું બરાબર બંનેમાં પાર્ટીમાં ગાવાની વાત છે યશોર નો આ વાક્યમાં ક્રિયાપદ શું છે કદાચ બધાને ખ્યાલ આવી ગયો કે ક્રિયાપદ છે જો કોઈના મગજમાં સોંગ આવ્યું એટલે જ સોંગ શબ્દ લીધો છે કોઈના મગજમાં જો સોંગ આવ્યું હોય તો સમજો સોંગ એટલે ગીત થાય ગીત એ કાર્ય સૂચક શબ્દ નથી એ બાબત છે એટલે નામ કહેવાય ગાવું ઈ કાર્ય સૂચક શબ્દ છે એટલે આ નામ કહેવાય ક્રિયાપદ નથી એટલે સેન ક્રિયાપદ છે સેકન્ડ વાક્યમાં પણ સેન ક્રિયાપદ જ છે શું ગાયું જવાબ શું મળશે સમજો પાછા વિશેષણમાં અટવાતા નહીં બરાબર શું ગાયું જવાબ શું મળશે સર વિશેષણમાં બી તમે તો શું પ્રશ્ન પૂછવાનો કીધો તો ને તો એ શું પ્રશ્ન કોને પૂછવાનો કીધો તો કોઈ એક શબ્દને ક્રિયાપદને પૂછવાનું નથી કીધું રાઈટ એટલે કન્ફ્યુઝ નહી થવાનું શું ગાવાની વાત છે તો જવાબ આ મેળો યસરનો જ્યારે આપણે ક્રિયાપદને શું અને કોને ન મોક ટેસ્ટમાં તો અનેકવાર સમજાવી ચૂક્યો છું શું અને કોને પૂછીએ તો જે જવાબ મળે એ કર્મ કહેવાય કે ન કહેવાય યસોર નો એટલે અહીંયા આ જે ક્રિયાપદ છે એને મેં શું પૂછ્યું મને આ ન્યૂ સોંગ જવાબ મળ્યો તો ન્યૂ સોંગ કર્મ કહેવાય કે નવાયર નો યસ કરેક્ટ હું શું સમજાવવા માંગુ છું એ તો હજી કળી જ શકા તમે બરાબર કોથળામાંથી બિલાડો છ બીજું કંઈ છે નહીં શી સેંગ સ્વીટલી ઇન ધ પાર્ટી આ મેં કીધું હવે હું એમ કહું કે આની અંદર કર્મ શું છે એટલે ઘણાના મગજમાં આવ્યું હોય કે કર્મ સર સ્વીટલી છે એવું ઘણાના મગજમાં આવ્યું હોય અને આ જે લોકોના મગજમાં આવ્યું હોય હું ઈચ્છું કે હું ખોટો પડું એવું ઈચ્છું પણ કદાચ એવું નહીં હોય બધા છે તો એટલે એવું કદાચ આવ્યું હોય કે સર સ્વીટલી કર્મ છે તો એ લોકોએ કેવી રીતે સેટ કરેલું હોય કરતા હોય ક્રિયાપદની બાજુમાં હોય કર્મ હોય હવે સમજો મુદ્દો સ્વીટલી એટલે શું મીઠાશ પૂર્વક શું ગાયું જવાબ મીઠાસ પૂર્વક એવું મળે એવો જવાબ મળે પણ ક્લિયર હવે હું જે સમજાવું છું તમે ભણી ગયા છો ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવું કહેવાય એ જ ખબર નથી એના માટે આ છેલ્લી પાંચ સાત મિનિટ લીધી આપણે બરાબર સમજો

ગુજરાતી વાક્ય એમ કીધું કે ઓળખો ના આવડત તો છે જ સુધી કહીશ કે ઇંગ્લિશ અઘરી ભાષા નથી તમારો એપ્રોચ બદલી નાખો જો તમને ફરક ન પડે મને કહેજો તમે તો હવે સકર્મક ને અકર્મક ઇંગ્લિશમાં શું કહેવાય આ લેબલની ની જરૂર છે આપણે

એ બધું તો અલગ વસ્તુ છે એ એના રૂપોને બધું આખી વાત જ અલગ છે ઓળખ વાત છે ફાઇન નેક્સ્ટ આજના માટેનો હવે લાસ્ટ પોઈન્ટ એડવર્બ એડવર્બ એટલે ક્રિયા વિશેષ હવે હું પૂછું એડવ એટલે શું એટલે મોસ્ટલી બધા કહેશે કે ભાઈ ક્રિયાના અર્થમાં વધારો કરે અને ક્રિયા વિશેષણ કહેવાય તોય તમે બરાબર જ વિચારી રહ્યા છો હન્ડ્રેડ બરાબર સમજો

મીઠાસપૂર્વક તેણી મળે કે મીઠાસપૂર્વક ગાયું મળે મળે કે નહીં આ ક્રિયાપદ છે કે નહીં તમે આ શબ્દને પ્રશ્ન કોઈ પણ શબ્દને પ્રશ્ન પૂછીએ જવાબમાં નામ મળે તો વિશેષણ જવાબમાં ક્રિયાપદ મળે તો ક્રિયા વિશેષણ આમાં છે શું બીજું ખોટે ખોટા આપણે અત્યાર સુધી મૂંઝાતા હતા જરૂરત નહોતી રાઈટ એ લેા વિશેષણ સોરી આઈ એમ સોરી આ વિશેષણ ઓકે યસ હવે આ જોયું એટલે કેટલા કે મગજમાં ફિટ કર્યું અથવા તો કેટલા કેટલા કે યાદ રાખેલું ક્રિયા વિશેષણ હોય ને એમાં એલワイ આવે આવું સેટ કરી લીધું તો ક્રિયા વિશેષણમાં એલワイ હોય શકે પણ જેટલા એલワイ હોય એ બધા ક્રિયા વિશેષણ ન હોય એટલે લી સ્વીટલી લી હોય એટલે એટલે ક્રિયા વિશેષણ હોય શકે પછી બ્રુસલી જેટલી ના આવે આની અંદર બરાબર રાઈટ છે શબ્દો જેમાં એલવાય આવે છે એ શબ્દો નથી બરાબર ઓકે એક્ઝામ્પલ આપી જ દઉં હવે સમજો કે છે એમ કીધું હોય કોસ્ટલી કાર છે આ તો બે શબ્દો લીધા અમે બરાબર આખું વાક્ય હોય અને ક્વેશ્ચન એવો પૂછ્યો કે આમાંથી એડવર્બ ગોતો અને આ ઓપ્શનમાં પાછું આપે જ એટલે આપણને લાગે પડી ગઈ એલવાય છે કોસ્ટલી શું હું ક્રિયાપદ બી મૂકું હી બોટ અ કોસ્ટલી કાર ક્રિયાપદ છે બોટ કોસ્ટલી શું કોસ્ટલી ગાડી શું આવશે જવાબ જવાબ આ મળશે કે નહીં મળે તો આ નામ છે કે નહીં ક્લિયર યસ હવે એક અગત્યની વસ્તુ એટલે પછી જેમાં એડવમાં ધ્યાન રાખવાનું છે આ એલવાય વાળા ખાસ ધ્યાન રાખે એ ધ્યાનથી સમજો હવે આ વાક્ય છે જે તમને અત્યારે ઓલરેડી દેખાઈ રહ્યું છે ડાબી બાજુ બરાબર મને એમ કયો આ વાક્ય કેવા શું માગે છે ધીસ ઇઝ અ ફાસ્ટ ટ્રેન યસ શબ્દ શું છે અહીંયા ફાસ્ટ હવે આ જુઓ ધીસ ટ્રેન રન ફાસ્ટ શબ્દ શું છે અહીંયા ફાસ્ટ એમાં ફાસ્ટ છે બંનેમાં ટ્રેન ની જ વાત છે બંનેમાં આ જ ટ્રેન ની વાત છે બરાબર ફાસ્ટ શું ધીસ ઇઝ અ ફાસ્ટ ટ્રેન ફાસ્ટ શું તો જવાબ શું મળશે આ મળશે કે નહીં મળે યસ ઓર નો અહીંયા જવાબમાં નામ મળ્યું કે ન મળ્યું તો જવાબમાં નામ મળે તો શું વિશેષણ કેસ્ટ તો અહીંયા ફાસ્ટ શું તો ઘણાના મગજમાં આવશે કે સર અહીંયા બી ફાસ્ટ તો ટ્રેન જ ને આવું આવશે મગજમાં રાઈટ સમજો દિસ ઇઝ અ ફાસ્ટ ટ્રેન આ આપણે જિંગલીશ કરીએ આપણે ફાસ્ટનું ફાસ્ટ જ કદાચ ઝડપીને એવું ગુજરાતી બોલતા ઓછું હોય છે સમજવાની દ્રષ્ટિએ ધીસ ઇઝ અ ફાસ્ટ ટ્રેન તો આ ફાસ્ટ ટ્રેન છે આવું થાય ગુજરાતી કે ઇંગ્લિશ આ ટ્રેન ફાસ્ટ દોડે છે એવું થાય કે નહીં આઈ હોપ સમજી રહ્યા છો ડિફરન્સ રાઈટ ફાસ્ટ દોડે છે એવું થાય કે નહીં અહિયાં જ્યારે હું પ્રશ્ન પૂછીશ કે ફાસ્ટ છું તો જવાબ મળશે રન્સ આ ક્રિયાપદ છે કે નહીં જવાબમાં ક્રિયાપદ મળે તો આ ક્રિયા વિશેષણ થયું કે વિશેષણ થયું કયો મને આ એટલે મેં એક્ઝામ્પલ લીધું કે ઘણીવાર શું છે કે કેટલાક શબ્દો એવા હોય છે કે જે વિશેષણનું પણ કામ કરતા હોય અને ક્રિયા વિશેષણનું પણ કામ કરતા હોય બરાબર ત્યારે માનો કે મેં આ ન લીધું હોત અને હું એડવર્બ નું ટોપિક છે એટલે હું આ એક જ એક્ઝામ્પલ લેત અને હું તમને એમ કે જો અહીંયા ફાસ્ટ શું દોડવું એટલે આ ક્રિયા વિશેષણ એટલે મગજમાં આપણે કેટલાકને ફિટ થઈ જાય કે એક્ઝામ્પલ હતું એ ક્રિયા વિશેષણ હતું અને આવું વાક્ય પૂછે અને એમ કે કે સ્પીચ ઓળખો તો કારણ આપણે આ યાદ રાખેલું છે એટલે ઉતાવળમાં કે ભૂલથી આને પણ આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીને આવીએ તો આ આવડવા છતાં ભૂલ થઈ કહેવાય અલગથી તમને કીધું હોય કે વિશેષણ ઓળખો તો બી આવડે છે અલગથી કીધું કે ક્રિયા વિશેષણ લોકો તો બી આવડે છે હવે બરાબર અને આ ન જોયું હોય અને ખાલી આ જોયું હોય તો આ ભૂલ થવાની સંભાવના છે મગજમાં આ ધ્યાન રાખવાનું જ્યારે કન્ફ્યુઝ થાવ જો ફ્રેન્ડ્સ મારી એક તમને વ્યક્તિગત તમને મારું સૂચન કયો સલાહ કયો જે બી કયો એકંદરે વાત કરું છું ઇંગ્લિશ માટે આવડે એવું કરવું હોય ને ઇંગ્લિશ શોર્ટકટ તો છે જ પણ આવડે એવું પણ કરવું હોય શોર્ટકટ માટે પણ જરૂરી તો છે જ તો આપણી સામે જે પણ ઇંગ્લિશમાં લખેલું છે કે આપણે જે વાંચતા હોઈએ કે સાંભળતા હોઈએ ઇંગ્લિશમાં એનું કાચું પાકું પણ આપણી આપણી રીતે ગુજરાતીમાં સમજવાની કોશિશ કરવી જરૂરી નથી અનિવાર્ય છે આ મારા આટલા વર્ષોના એક્સપિરિયન્સ પરથી તમને આ કહી રહ્યો છું ક્લિયર ઓકે સો આઈ હોપ કે આ જે વિડીયો છે એ તમને ઉપયોગી ડેફિનેટલી થયો હશે પાર્ટ વનની જેમ જ ને કદાચ પાર્ટ વન કરતા વધારે અગત્યના મુદ્દા કવર કર્યા બરાબર એટલે આમાં પણ પણ જોયું જોયું જ સો કમેન્ટ્સમાં તમે ઘણા છે તે થેન્ક યુ લખતા હો છો તો હું તમને થેન્ક યુ એટલા માટે કહું છું વિડીયો જોવો છો એટલે તો કઉ છું ને બુકબર્ડ તમને કહે છે જ થેન્ક પણ હું વ્યક્તિગત થેન્ક યુ એટલા માટે કહું છું તમે આને જોવો છો અને તમારામાંથી ઘણા જે છે આને છે તે સમજી અને પોતાનું ઇંગ્લિશ સુધારી રહ્યા છે એના માટે થેન્ક યુ બરાબર આગળ બીજા ટૉપિક કવર કરતા રહેશું થેન્કસ ફોર વોચિંગ